નમસ્કાર મિત્રો, હું અસ પૂજારા તક્ષશિલા વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આના પહેલાના વિડીયો લેક્ચરની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા કઈ રીતે શોધી શકાય તે જોયું. હવે ટેક્સ્ટબુકની અંદર આપેલું ઉદાહરણ એક જોઈએ. ઉદાહરણ એક, ચાર હજાર બાવન અને બાર હજાર પાંચસો છોતેર નો ગુસાઅ યુક્લિડની પાકવિધિનો ઉપયોગ કરી શોધો. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે 4052 અને 12576 બંનેમાંથી મોટા કોણ, તો આપણે કહીશું 12576. તો 12576 ગ્રેટર 4052, અહીં જે મોટી રકમ હોય એ પાછળ અને નાની રકમ હોય પાછળ, શેષ શોધવાનું. તો 12576 બરાબર 4052 ગુણ્યા, તો સાઈડમાં ભાગાકાર કરો કોઈ નોટની અંદર અથવા તો રફ કામ કરતો પણ, તો 12576 ભાગ્યા 4052, 4 3 વડે ગુણ્યા, તો 12000 ની નહીં કહેવાય, 3 5 6 હોય, 3 2 6, 3 5 15, 1 આવશે, 3 6 12. 12576 માંથી 12156 બાદ કરવાના, 6 માંથી 6 જાય 0, 7 માંથી 5 જાય 2, 5 માંથી 1 જાય 4, 0 0. હવે જે ભાજક હતું એ ભાજ્ય બનશે અને શેષ એ ભાજક બનશે. તો 4052 એને 420 વડે ભાગો, 420 ના 10 વડે તો 43 ની નજીક લેવાય, તો 9 5 ચાલશે કે 8 5 છે, 9 ચાલી ગયું, 9 × 0 0, 9 2 18, વડી વડી 9 4 36 ને 37, ચલો 2 માંથી 0 જાય તો 2, 5 માંથી 8 ના જાય, 15 માંથી 8 જાય તો 7, અહીં 9 થયા છે, 9 માંથી 7 જાય 2, 3 માંથી 3 જાય 0. તો હવે મિત્રો 420 ને કોના વડે ભાગીશું, 272, 2 જલ્દી વધી જાય, 1 1 ચાલશે, 272, 10 માંથી 2 જાય 8, 1 માંથી 7 ના જાય, 11 માંથી 7 જાય 4, અહીં 3 થયા છે, 3 માંથી 2 જાય 1. હવે 272 ને કોના વડે ભાગીશું, 148 વડે, એટલે 148 એટલે 300 ને 300 તો 300 વધી જાય, 1 5 ચાલો પડે, 148, 12 માંથી 8 જાય 4, 6 માંથી 4 જાય 2, 2 માંથી 1 જાય 1. હવે 148 ને 124 વડે ભાગીશું, 124 કેટલા વધ્યા, 4 2. હવે ભાજક બનશે 24, ભાજક બનશે 124, 124 સોરી 24 5 6 120, 120 શેષ કેટલી વધી, 4. હવે 24 ભાજક સોરી ભાજ્ય અને 4 5 4 6 24, શેષ કેટલી આવી, 0 0. તો આપણી અંતિમ શૂન્યતા શેષ કઈ થશે, 4, એ આપણો શું થશે, ગુસા. જોઈએ 4052 ને કેટલા વડે ગુણ્યા, સૌથી પહેલા સ્લાઇડમાં 3 વડે, શેષ કેટલી વધી, 420.
4000 નો આપણ ભાજ્ય બન છે 420 ભાજ્ય થશે ગુણ્યા 420 ને કેટલા વડે ગુણ્યા 9 વડે શેષ કેટલી વડી 272 420 ભાજક 272 ભાજ્ય ગુણ્યા કેટલા 1 શેષ કેટલી વડી વત્તા 148 એ પછી 272 ભાજક 148 ભાજ સોરી ભાજ્ય ભાજક ગુણ્યા કેટલા 1 શેષ કેટલી વધી 124 હવે ભાજ્ય થશે 148 ભાજક થશે 124 ગુણ્યા શેષ કેટલી વધી 24 124 ભાજ્ય 24 ભાજક 5 × 124 શેષ કેટલી વધી 4 24 ભાજ્ય 4 ભાજક 4 × 24 શેષ કેટલી 0 તો અહીં અંતિમ શૂન્યેતર શેષ 4 છે માટે ગુસાઅ 4052 12576 બરાબર કેટલા 4 આ રકમનો આપણે યુક્લિડની ભાગફળનો ઉપયોગ ન કરીએ અને ગુસાઅ શોધવાનો થાય તો અવયવો વધી જાય એટલા માટે મોટી રકમને નાની રકમ વડે ભાગવાથી જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી ની ક્રિયા ચાલુ રાખવી અને આડા ભાગાકાર સ્વરૂપે જે મેળવવામાં આવે છે એને આપણે કહીશું યુક્લિડની ભાગફળ આપણે જોઈ ગયા a બરાબર bq પ્લસ r દરેક સ્ટેપ આ સ્વરૂપનું હોય પણ એની કન્ડિશન કઈ તો કન્ડિશન છે 0 લેસ ઓર ઇક્વલ r લેસ b r ની વેલ્યુ b કરતા નાની હશે પણ r ની વેલ્યુ 0 હોય તો 0 થી મોટી હશે બરોબર એટલે કે r બરાબર 0 અથવા r is not equal to 0 r less b આ કન્ડિશન મુજબ આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો છે ઓકે okay.